ચાઇના સ્મશાન રોડ પર આવેલ જૂના વાલ્મીકી વાસમાં સફાઈ કામદારો નગરપાલિકા દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સ્મશાન રોડ પરના દરબારી વાડા પાસે આવેલ જૂના વાલ્મીકી વાસમાં રહેતા પૂર્વ સફાઈ કર્મચારીઓ તથા હાલના સફાઈ કર્મચારીઓ રોજમદારોની નગરપાલિકા દ્વારા 8 દિવસમાં બધા મકાનો ખાલી કરવાની નોટિસ બજાવતા સફાઈ કામદારોની ઊંઘ હરામ થઈ છે. નગરપાલિકા દ્વારા 8 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ કહેવામાં આવ્યું છે કે જો મકાન ખાલી નહીં કરો તો પોલીસ બોલાવી લાઠીચાર્જ કરાવી જબરજસ્તીથી મકાન ખાલી કરાવવું પડશે તેવી ચીમકી આપતા સફાઈ કામદારો ડરના માર્યા હેરાન પરેશાન થયા છે. સફાઈ કામદારોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા અમોને તૂટિયા પરા વિસ્તારના લોકોને જેમ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે તેમ ગમે ત્યાં બીજે રહેવાની વ્યવસ્થા અમોને કરી આપે એવી અમારી લાગણી અને માંગણી છે. નગરપાલિકા દ્વારા માનસિક ટેન્શન આપવા માટે અમારા પર ગબ્બરસી ટેન્ક્સ પણ ચીકી દેવામાં આવ્યો છે. ઉપલેટા નગરપાલિકાઓમાં અમોએ 2-3 અરજીઓ આપી છે અને નગરપાલિકાની જો હુકમી સામે તો રાજ્ય પ્રાંત અધિકારીને પણ અમે આ અરજી આપેલી છે. ઉપલેટા નગરપાલિકામાંનો કર્મચારી હતો, બરાબર, એથી મને મકાન ફાળવેલું હતું. હવે નગરપાલિકાએ અમારા માથે એવો જુલમ કર્યો કે 8 દિનની નોટિસ દીધી અને કે તમે મકાન ખાલી કરો, અને ખાલી નહીં કરો તો પોલીસ દ્વારા પણ તમને ખાલી કરાવીશું, બરાબર. એટલે એને માથે અમે અરજી હવાલ કરી બધું કર્યું. હવે આમાં અટાણે સરકારની યોજના કેટલી છે, જો એ આવાસ યોજનાની છે, ઇન્દિરા વિકાસ યોજનાની છે. ગમે એ ધારે ને અમને ખાલી કરાવવા હોય તો ગમે ને અમને મકાન બનાવી દે અથવા જગ્યા દે, જગ્યા દઈએ તો અમારા બચ્ચા બાલ પીડા રહીએ. અટાણે અમારી પાસે પૈસો ટકો કાંઈ નથી તો અમે રહેવા ક્યાં જાય? હે ભાઈ, રોડ પર તો રહેવાતું નથી, ક્યાંય જવાય? તો આ બાબતે છે ને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર ધ્યાન દઈ અને અમારા ગરીબ માણસને હેરાન ના કરે ને ખાલી ના કરે એવી અમારી વિનંતી છે. બસ ભાઈ, રાજાભાઈ રાઠોડ, ઉપલેટા દરબારીવાળા પાસે અમે રહીશી ને વર્ષોથી અમારા ગઈઢા લોકો આયા નોકરીઓ નગરપાલિકામાં કરી કરીને ગુજરી ગયા, ત્યારે પછીનું અમને કોઈ સાથ સહકાર કે નોકરી કે ધંધો કે મકાન બાબત અમે વારંવાર એવી ફરિયાદોને રાવું કરતા પણ અમારું કોઈ સાંભળ્યું નહીં. અને અત્યારે સકળાઈ ગયેલા માણસો અમે બે હાલતમાં જીવી છે, મકાન માથે બચ્ચા માથે પડે છે, છતાંય કે તમે ખાલી કરો ને ખાલીની નોટિસ અમને અઠવાડિયા પહેલાં દઈ ગયા કે 8 દિવસમાં ખાલી નહીં કરો તો તમને લાઠીચાર્જ કરવામાં આવશે અને તમને કાઢવામાં આવશે એવી ધમકી આપી. એટલે અમારા બચ્ચાઓએ ખાવા પીવાને મૂકી દીધા કે આપણે ક્યાં રહેવા જાઉં, ક્યાં રોડ ઉપર પડશું, ક્યાં જંગલમાં રહેવા જાઉં, આપણે કાઢી મૂકશે. તો એ છતાં અમે અહીંયા રહીને અમે પાછા નગરપાલિકાની ઓફિસે ગયા. આ અમારી કષ્ટો છે. અમને કોઈ જાતની સુવિધા નહીં, નહીં સ્કૂલની સુવિધા, કોઈ પણની સુવિધા છે નહીં. અને અમે આ જિંદગી જીવી છે, કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે બચ્ચા, એમાં એનો ટેક્સ ક્યાંથી ભરી શકી, પાણી વેરો ક્યાંથી ભરી શકી, બધું છે, નલ કનેક્શન છે, આ છે, પણ અમે કંઈ ભરી શકતા નથી. એટલે અમને આ બધી રીતનું દબાણ આપે ને આ રીતે અમે જિંદગી જીવી રહ્યા છીએ. RC દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. તાજેતરમાં નગરપાલિકા હસ્તકના જૂના જર્જરિત સફાઈ કામદારોના ક્વાર્ટર બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયેલ હતો. એમાં જે હાલમાં જે કબજેદારો છે, સફાઈ કામદારોના વારસો કે જે કોઈ ત્યાં વસવાટ કરે છે, એ કામદારો અતિશય જર્જરિત થઈ ગયેલા હોય અને ગમે ત્યારે પડી જાય એવી ભીતિ હોય, માટે જાનહાનિ ન થાય એવા આશયથી એ લોકોને ક્વાર્ટર ખાલી કરવા માટે નગરપાલિકા દ્વારા લેખિત જાણ કરવામાં આવેલ છે. અને આ ક્વાર્ટર ખાલી થયા બાદ જર્જરિત ક્વાર્ટરો તોડી અને સરકારની સફાઈ કામદારોના આવાસ બનાવવા માટેની કોઈ પણ યોજના હોય એનો લાભ લેવામાં આવશે, કારણ કે એ જમીન છે એ નગરપાલિકાની માલિકીની છે, માટે જમીનનો કોઈ પ્રશ્ન નથી. એ જમીન ઉપર ફરીથી સરકારશ્રીની યોજનામાંથી ગ્રાન્ટનો લાભ લઈ અને નવા આવાસો બનાવવામાં આવશે અને નિયમ અનુસાર એને ફાળવવામાં આવશે. આ હકીકત છે. અને બીજો કોઈ ખરેખર નગરપાલિકાના સફાઈ કામદાર અન્ય એક કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમેરામેન રશ્મિન ગાંધી સાથે દિનેશ ચંદ્રવાડિયા, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.